જે રીતે ભગવાન જગન્નાથ અષાઢી બીજના દિવસે જે રથયાત્રા નીકળે છે તે રથયાત્રા એ માત્ર અમદાવાદ પૂરતી નહીં પરંતુ સમગ્ર દેશની સૌથી લાંબી ભગવાન જગન્નાથની આ રથયાત્રા હોય છે તેની અંદર સમગ્ર અમદાવાદથી લઈને ગુજરાતના લાખો ભક્તો અહીં પહોંચે છે ને માત્ર એક ઝલક છે આ તે છે ભગવાન જગન્નાથ તેમના બહેન અને બલભદ્રની લેતા હોય છે ત્યારે એ રૂટ હોય છે એ રૂટની પણ એક અલૌકિકતા એટલે તેનું એક પણ મહત્ત્વ અને રહેતું હોય છે ત્યારે આ રૂટને વધુ ડેવલપ કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા અને મંદિર ટ્રસ્ટ તરફથી એક મોટો નિર્ણય લેવાયો છે અને તેને લીલી ઝંડી પણ અપાય છે ન્યૂઝ રીતે એક્સક્લુઝિવ જે માહિતી આપી રહી છે ન્યૂઝ રીટી એક્સક્લુઝિવ જે આપને જે પિક્ચર્સ બતાવી રહી છે આપણા લાખો જે ચાહકો છે જે લાખો લોકો આપણે જોઈ રહ્યા છે તે કદાચ જે ભગવાન જગન્નાથના પણ લાખો ભક્તો છે તો તેના માટે આનંદનો દિવસ અને આનંદના આ સમાચાર છે જે રીતે આખો રોડ છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે તેની અંદર ભગવાન જગન્નાથનું જે મંદિર છે જમાલપુર સ્થિત એટલે જમાલપુર દરવાજા જે કહેવામાં આવે છે જે પણ એક પ્રાચીન જે હેરિટેજ મુમેન્ટ તેને માનવામાં આવે છે તે હેરિટેજ દરવાજાથી આખો જે રૂટ છે તે એ એમસી સુધી જે પહોંચતો હોય છે જે ખમાસા ચાર રસ્તા કહેવામાં આવે છે એ એમસી ઓફિસ ઉપર પહેલો પડાવ થતો હોય છે પહેલાં પડાવમાં ત્યાં ભગવાન જગન્નાથની જે રથો હોય છે ત્રણે ત્રણ બહેન અને બલભદ્રજીના ત્યાં તેઓનું સ્વાગત થાય છે ત્યાં તેઓની પૂજાવિધિ થાય છે એટલે એ રૂટનું પહેલો પડાવ એ બહુ મહત્ત્વપૂર્ણ આખી નગર યાત્રામાં રહેતો હોય છે ત્યારે મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે કે એ આખો રૂટ છે તેને રીડેવલપ કરવામાં આવે અને એ પણ એવી રીતે કદાચ ન ભવિષ્યમાં કોઈ આ પ્રકારની કલ્પના પણ ના કરી હોય તે પ્રકારનો આખો રૂટ છે તે ડેવલપ કરાશે પ્લાન્ટેશન થશે સાથે જ જેની ફૂટપાથો અલગ પ્રકારની નવી બનાવવામાં આવશે અને તો સાથે જ સૌથી મોટી વાત એ છે કે જે મંદિર પરિસર છે મંદિર પરિસરનો જે મુખ્ય દરવાજો જ્યાંથી પ્રવેશ થાય છે તેની સામે હાલ હયાત જે ત્રણ રથોનું સમારકામ થાય છે ત્રણ રથો જે ભક્તોને દર્શન માટે મૂકવામાં આવે છે એ પ્લેસ અને પાછળનો જે પ્લેસ હોય છે એ રથની પાછળ પણ એક એમસીનું ગાર્ડન છે એ ગાર્ડન આખું રિમૂવ કરીને ત્યાં આખો એક પ્લાઝા તૈયાર કરવામાં આવશે એ પ્લાઝા એવો હશે કે પ્લાઝાની અંદર જે પણ બહારથી વ્યક્તિ આવશે તો તેને જોઈને ચોક્કસપણે અચંભિત થઈ જશે કારણ કે એ પ્લાઝાની જે ડિઝાઇન બનાવવામાં આવી છે એ ન્યૂઝ એટીન આપણી સ્ક્રીન ઉપર બતાવી રહી છે આપણા દર્શકોને બતાવી રહી છે કે એ સ્ક્રીન જે ફોટા અથવા જે પ્રપોઝલ મંજૂર કરવામાં આવી છે એ પ્રપોઝલ કેવી છે એ જોઈને જ આપણે આનંદિત થઈએ છીએ કે જો આ પ્રકારનું નિર્માણ થશે તો ચોક્કસ એ માની શકાય કે આવનારા સમયની અંદર જે ભગવાન જગન્નાથની જે યાત્રા છે તેનો રૂટ છે તેની જાજર અંતરમાં સતત અહીં જે કહી શકાય કે એ વધારો જોવા મળશે જે રીતે આખો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે ઘણા સમયથી તેના ઉપર મહેનત કરવામાં આવી રહી હતી એ એમસીની ટીમ દ્વારા અને સાથે જ જે એજન્સીઓ દ્વારા એટલે આખો જે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે તે જ એક અદ્ભુત છે એટલે કદાચ આપ કલ્પના કરો કે જો ભવિષ્યની અંદર એટલે આવનારા સમયની અંદર એ આખો જે પ્રોજેક્ટ જો અમલ થઈ જશે તો એની કયા પલટ કેવી હશે મહાનગરપાલિકાની હેરિટેજ જે વિભાગ છે તેનું મોનિટરિંગ કરશે તે કામગીરી કરશે અને એ પણ કહેવામાં આવી રહ્યું છે કે હાલ જે આખું પ્રપોઝલ હતી પ્રપોઝલને લીલી ઝંડી છે તે આપી દેવામાં આવી છે એટલે આવનારા ટૂંક સમયની અંદર જ એ કામગીરી છે તે ત્યાં શરૂ થઈ જશે અને તે જે આખો મંદિર પરિસરથી જે બહારનો જે એરિયો માનવામાં આવે છે કે જ્યાંથી યાત્રાની શરૂઆત થતી હોય છે એટલે જમાલપુર બ્રિજનો જે જે ભાગ છે ત્યાંથી જમાલપુર દરવાજા એ પણ જે આખો પોશન છે તે પોષણ પણ રીડેવલપ કરવામાં આવશે ત્યાં અલગ અલાયદું વિશાળ પાર્કિંગ ઊભું કરાશે અને ખાસ કરીને આંધ્ર પ્રદેશ અને રાજસ્થાનથી અલગ અલગ પ્રકારના જે સ્ટોન એટલે જે પથ્થરો છે આ ગુલાબી પથ્થરો હોય કે પછી અલગ તમામ પથ્થરો જે છે એ પથ્થરો ત્યાં મૂકવામાં આવશે અને તેના જ કારણે તેની ખૂબસૂરતીમાં વધારો થશે કદાચ જે બહારથી પણ જે કોઈ ભક્તો અહીં આવશે તો તે એ દ્રશ્ય જોશે તો પણ એ અધિ અભિભૂત થઈ જશે કારણ કે ભગવાન જગન્નાથનું મંદિર એક અલૌકિક છે ત્યાં દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં લોકો દર વર્ષે આવે છે જ્યારે અષાઢી બીજનો દિવસ હોય ત્યારે તો ખુદ ભગવાન જગન્નાથ જ્યારે પોતાના ભાઈ બહેન સાથે નગર યાત્રા નીકળતા હોય છે તે દિવસે તો કદાચ માનવામાં આવ્યું છે કે આખું જે વિસ્તાર અમદાવાદ શહેર છે એ ભગવાન જગન્નાથમય બનતું હોય છે ત્યારે એ જ આખો માહોલ છે રોજ પણ જ્યારે પબ્લિક ત્યાં આવે છે ત્યારે કેવું છે કે પબ્લિક આવે છે દર્શન કરે છે અને બહાર જતી રહે છે પરંતુ ત્યાં હવે પબ્લિક રોકાઈ શકશે પોતાનો પરિવાર સાથે આવશે તો એક બે કલાક જેટલો સમય છે તે મંદિરમાં તેઓ વિતાવી શકશે બેસી શકશે દર્શન થશે ત્યારબાદ તેઓ ત્યાં આખા જે ડેવલપ કરવામાં આવશે એક જે કહી શકાય કે ફુવારા હોય ગાર્ડન છે બેસવાની જે વ્યવસ્થા છે એ અને ફોટો સેશન થઈ શકે તે પ્રકારનું કે અલગ જ એક આખો એક માહોલ છે ત્યાં ઊભો કરવામાં આવશે જેથી કોઈ પણ ભક્તો જ્યારે બહારથી અહીં આવે છે તો તે ભક્તોને સરળતાથી દર્શન થાય ત્યાં મળી શકે બેસી શકે અને ભગવાન જગન્નાથની ત્યાં તેઓ ભક્તિ કરી શકે તે પ્રકારનો આખો જે માહોલ છે તે ત્યાં ઊભો કરવામાં આવશે